મેફેડ્રોન એટલે કે એમડી ડ્રગ્સના લાખોના જથ્થા સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક મહિલા સહિત ચારને ડિંડોલી ખરવાસા રોડ પરથી ઝડપી પાડીને તેઓ પાસેથી લાખોની મત્તા કબજે કરી હતી. સુરતમાં નશીલા પદાર્થો વેચનારા ઉપર સુરત પોલીસ દ્વારા બાજ નજર રખાઈ રહી છે અને તેમાં પણ એમડી જેવા માદક પદાર્થો વેચનારાઓ સામેથી જાણે સુરત પોલીસે ખાસ ઝુંબેશ હાથ ધરી હોય તેમ યુવાઓને નશામાં મુક્તિ મળી રહી છે અને ડ્રગ્સ મુક્ત સુરતની ઝુંબેશ અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે લાખોના એમડી સાથે મહિલા સહિત ચારને ઝડપી પાડ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ખરવાસા ડિંડોલી રોડ પરથી પોલીસે કારમાંથી મહિલા સહિત ચારને લાખોના એમડી ડ્રગ્સ સાથે પકડ્યા હતા. ઝડપાયેલી મહિલા પૂજા ગુપ્તા સાથે કમલેશ દુગ્ગડ જૈન, વિકાસ કુમાર ઉર્ફે વિક્કી પટેલ અને કૃષ્ણા દત્ત દુબે દ્વિવેદીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડીને તેઓ પાસેથી 7,90,000ની મત્તાનો એમડી ડ્રગ્સ સાથે મોંઘા દાટ મોબાઈલ ફોન, રોકડા રૂપિયા, ડિજિટલ વજન કાંટો, કાર સહિત 12,27,000થી વધુની મત્તા કબજે કરી હતી. ડ્રગ્સ મુક્ત સુરતમાં સીપી સાહેબની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો ફિલ્ડમાં હતી. તો એવી બાતમી મળી હતી કે એક કમલેશ શાંતિલાલ દુગ્ગડ ત્યાં બોમ્બેથી એમડી ડ્રગ્સ લાવીને અહીંયા વેચાણ કરે છે અને અત્યારે બોમ્બેમાં છે ગઈ 2 દિવસથી અને ત્યાંથી એમડી ડ્રગ્સ લેકર આવવાનું છે. એના માટે ત્યાં ભાટિયા ચેકપોસ્ટથી આગળ અમે ત્યાં નાકાબંધી કરી હતી અને GJ-23 એક્સેન્ટ ગાડી ઇન્ટરસેપ્ટ કર્યો, એનો રોક્યો અને તલાશી કર્યો. તલાશી લીધી તો એમાં 4 જણા 79 ગ્રામ જેટલી એમડી ડ્રગ સાથે ઝડપાઈ ગયા છે. પૂછપરછમાં જાણવા મળ્યો કે આ છેલ્લા 6 મહિનાથી ડ્રગ્સનું સેવન અને વેચાણ કરે છે અને અહીંયા કોને કોને અપવાનો છે, કોને કોને એના સંપર્કમાં છે, અત્યારે આ બધા અમે તપાસમાં એની બધી વિગત નીકાળશું. અને જો એનો બીજા પાર્ટનર છે દુબે, કૃષ્ણ દત્ત દુબે, એનો પાનનો ગલ્લા પણ હતા, તો હોઈ શકે આ પાનનો ગલ્લા ડ્રગ્સ વેચવા માટે પણ ઉપયોગ થતા હતા. આ પણ એક તપાસનો વિષય છે. આજે આ બધાનો અટક કરીને RT-PCR કરવાનો છે અને પછી એની રિમાન્ડ લઈને આગળની કાર્યવાહી કરવાનો છે. અને કુલ મુદ્દામાલ જો અમે કબજે કર્યા છે એમાં 79 ગ્રામ ડ્રગ્સ છે, જો કુલ કિંમત બજારની 7,90,000 થાય છે. મોબાઈલ ફોન 6 છે, રોકડ રૂપિયા 4,380 રૂપિયા છે અને એક ડિજિટલ વજન કાંટા જેનું એક્યુરેસી 1 ગ્રામ સુધીનો છે આ પણ મળી છે અને હુન્ડાઈ એસેન્ટ કાર પણ મળી છે. આરોપીનો નામ છે કમલેશ શાંતિલાલ દુગ્ગડ અને એની સાથે છે કૃષ્ણ દત્ત સુરેશચંદ્ર દુબે અને એની ગર્લફ્રેન્ડ છે પૂજા ગુપ્તા અને ડ્રાઈવર છે વિકાસ વિકી. અને આ કહે છે કે છેલ્લા 1 વર્ષથી જ્યારે બોમ્બે જ આવતા હતા જમીનનો લેવડ દેવડ માટે તો એક ડિસ્કોમાં ગયા હતા, ત્યાં એને પહેલી વાર એમડી ડ્રગ્સનો સેવન કર્યો હતો. ત્યારથી એનો બહુ સારો લાગ્યો અને ત્યારથી એ એડિક્ટ થયા અને બાર બાર બોમ્બે જ આવીને અત્યારે તો કહે છે ફક્ત પોતાની સેવન માટે લઈને આવે છે, પણ મારી પાસે બાતમી હતી કે ફક્ત પોતાનું સેવન નથી કરતો, આ બજારમાં પણ વેચે છે. કમલેશ લેવડ દેવડનો કામ કરે છે અને કહે છે કે સાડીનો પણ પર્વત પાટિયા પાસે કામ કરે. અત્યારે એને નથી કીધું પણ અમારી પાસે બાતમી છે, એમાં વધુ રિમાન્ડ પછી નામ ખુલશે. એનો પાનનો ગલ્લો ત્યાં વેસુમાં હતા અને કહે છે કે આ પણ 1 વર્ષ પહેલાં વેચી દીધો છે અને અત્યારે ખરેખર આ ચલાવે છે યા આગળ કોઈને મારફતે ચલાવે છે આ બધું તપાસમાં વેચી છે. હાલ તો ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપાયેલા આરોપીઓની સઘન પૂછપરછ કરતી એમડી ડ્રગ્સ ક્યાંથી લાવ્યા અને કોને આપવાના હતા અને તેઓ સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલા છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, SNI ન્યૂઝ સુરત.